આજના યુગની નારી એ પોતાના પરિવાર અને દેશની મદદરૂપ થવા માટે હંમેશા તત્પર રહેતી હોય છે, ત્યારે આવા જ એક મહિલા જામનગરમાં પણ છે જેઓએ પોતાના પરિવારને બેઠો કરવા અદ્ભુત યોગદાન આપ્યું છે. હા, આપણે વાત કરીએ છીએ કવિતાબેનની, જેઓ જામનગર અને આજુબાજુના પંથકમાં અથાણા ક્વીન તરીકે ઓળખાય છે. કારણ કે તેમના શુદ્ધ અને સ્વાત્વિક અથાણા એ માત્ર જામનગર જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં પણ સારી એવી માંગ ઊભી કરી છે. શરૂઆતમાં લગ્નના સમયગાળા દરમિયાન બધું બરોબર ચાલ્યા બાદ એક સમય એવો આવ્યો કે કવિતાબેનના પતિનો કારખાનાનો વ્યવસાય ઠપ થઈ ગયો, જેને લઈને પરિવાર મુશ્કેલીમાં આવ્યો. આથી કવિતાબેને પોતાના પરિવારને ઉગારવા માટે પોતે જાતે વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું અને તેમણે અથાણાનો વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં માત્ર 8-10 કિલો અથાણા બનાવી અને વેચવાનું શરૂ કર્યું અને તેમને શહેરીજનોએ ખૂબ આવકાર આપ્યો. બાદમાં તેમણે અનેક પ્રકારના અથાણા, એટલે કે હવે 15 જાતના અથાણા વેચે છે. અને ખાસ વાત તો એ છે કે કવિતાબેન માત્ર પોતે જ નહીં પરંતુ અન્ય 10 મહિલાઓને પણ રોજગારી આપે છે. અને તેના અથાણા એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ અને લંડન સહિતના વિસ્તારોમાં પણ એક્સપોર્ટ થતા હોવાનું જાણવા મળી રહ્યું છે. મારું નામ કવિતા મહેતા છે. હું અથાણાનો બિઝનેસ કરું છું. પહેલાં હું જ્યારે મારા મેરેજ થઈને આવ્યા ત્યારે બધું મારા ઘરમાં બધું વ્યવસ્થિત સારું હતું બધું, પણ અમુક સમય જતાં સંજોગો એવા થતા મારે જરૂર પડ્યું કે મને કંઈક કરવું પડશે. મારા સંજોગો એવા આવ્યા એવી એટલે, અને મેં મારા હસબન્ડને હેલ્પ કરવા માટે એક વિચાર્યું કે કંઈક આગળ વધું. એટલે ઘણા બધા માં આગળ વધવાની કોશિશ કરી, પણ આમાં હું સારી એવી સફળતા મેળવી અને હું આગળ વધી છું, જે કે અથાણાનો બિઝનેસ કરવા માટે. કે જે પહેલાં હું નાના નાના બિઝનેસમાં જોડાતી હતી, કે પહેલાં ટિફિન કરવું અથાણામાં નાના નાના કરીને કરતી હતી, પછી બધા મસાલા બનાવવાના, પછી નાસ્તા બનાવવાના, એવું. એમાંથી મને આ એક સારી લાઈન મળી છે કે જેમાં હું આગળ અત્યારે થઈ છું, જે નાના ધોરણે ચાલુ કરી અને અત્યારે હું આગળ એમાં વધી છું. અત્યારે મારી પાસે 8-10 બહેનો કામ કરે છે, ઉપરાંત હું એ બહેનોને સારી રીતે રાખું છું અથવા એ લોકોને સારું ગુજરાન મળે છે એમ. અને અત્યારે મારો જામનગરમાં તો છે જ, ઉપરાંત બોમ્બે, અમદાવાદ અને હું એક્સપોર્ટે કરું છું. ધારો કે અમેરિકા છે, પછી નૈરોબી છે અને મકસદ, એવી રીતના ઘણા બધા જગ્યાએ મારું થાય છે. મારા અત્યારે અથાણા 15-20 જાતના છે અને વધારે ડિમાન્ડ મારો ચૂંદો ગોળ કેરી અને ખાટા કેરી ગુંદા, એ સૌથી વધારે એની ડિમાન્ડ છે એમાં. અને બીજું સ્પેશિયલ અથાણું છે, જે કે ડ્રાયફ્રૂટ અથાણું, લાલ મરચાનું ગોળવાળું અથાણું અને ડારા, એ ત્રણ બધું બહુ સ્પેશિયલ છે, જે મારી જ મળી રહીએ તમને, બીજે જે નથી મળી શકતું. એક જો ગોળ કેરી હોય તો અમને 8-10 દિવસ કવર થાય ને થઈ છે, જે અમે તડકામાં જ બનાવીએ છીએ અને કાંઈ પણ તેલ વગર અમે તડકાનું બનાવીએ છીએ. એ સાવ એક ટીપું તેલ બી નથી વાપરીને કરતા, એવી રીતના છૂંદો ને બધું છે. એ લોકોને 8-10 દિવસમાં અમારું બધું કમ્પ્લીટ બનીને એક અથાણું બને છે. ને જે ખાટા અથાણા છે અમે 4 દિવસમાં બનાવી દઈએ છીએ.